હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 77 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 77 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવે છે એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવે છે. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું રાષ્ટ્રીય આયોગ, જેની અંદર આપણે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની વાત કરવાની છે. તમને ખબર છે કે એસસી એસટી અને ઓબીસી માટે એક આયોગની રચના કરવામાં આવી છે, જેને બંધારણીય દરજ્જો પણ આપવામાં આવેલો છે. તો એ જ આયોગોની આજના લેક્ચરની અંદર વાત કરીશું કે ભાઈ આ આયોગ કેમ બનાવવામાં આવ્યા, એમની હિસ્ટ્રી શું હતી, શું જરૂર પડી છે આ આયોગ બનાવવાની. ઓકે, તો બંધારણમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી એને ઉપર લાવવા માટે, ઓકે, એમની ગ્રોથ કરવા માટે, એમની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે બંધારણની અંદર કયા અનુચ્છેદમાં આની વાત કરેલી છે, તો અનુચ્છેદ નંબર 338માં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની વાત કરેલી છે, અનુચ્છેદ નંબર 338A માં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની વાત કરેલી છે અને અનુચ્છેદ નંબર 338B માં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની વાત કરવામાં આવી છે. એનો મતલબ એઝ ઓફ નાઉ પ્રેઝન્ટની અંદર ત્રણે ત્રણને બંધારણીય દરજ્જો મળેલો છે. શું પહેલા પણ આવું હતું? તો ના. ઓકે, પહેલા શું હતું? રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગ બંને મિક્સ હતું, પછી પાછળથી એને અલગ કરવામાં આવે છે અને રિસેન્ટલી 2018માં જ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ છે એને બંધારણીય દરજ્જો મળ્યો. પહેલા બંધારણીય દરજ્જો એને તો મળ્યો જ ન હતો. ઓકે, તો રિસેન્ટલી 2018માં જ્યારે 102મો બંધારણીય સુધારો થયો ત્યારે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો મળેલો છે. ઓકે, આના સિવાય ઘણા બધા આયોગ છે, એવું નથી કે આટલા ત્રણ જ આયોગ છે, આના સિવાય ઘણા બધા આયોગ છે, પરંતુ એમને બંધારણીય દરજ્જો મળ્યો નથી. ખાલી ને ખાલી આ ત્રણ આયોગને જ બંધારણીય દરજ્જો મળેલો છે. તો એના સિવાય બીજા કયા કયા આયોગ છે? જેમ કે રાષ્ટ્રીય મહિલા આયોગ છે, જેને બંધારણીય દરજ્જો મળ્યો નથી પરંતુ કાયદાકીય સંસ્થા કહી શકાય, મતલબ કે સંસદની અંદર કાયદો પસાર કરીને કાયદાકીય રીતના આ સંસદની અંદર વસ્તુ બનાવવામાં આવી છે, પરંતુ એને કોઈ અનુચ્છેદ ફાળવવામાં આવેલો નથી, બંધારણની અંદર સ્થાન મળેલું નથી. એ જ રીતના રાષ્ટ્રીય લઘુમતી પંચ છે, રાષ્ટ્રીય પછાત વર્ગ માટેનો પંચ છે, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ છે, બાલ અધિકાર સુરક્ષા રાષ્ટ્રીય પંચ છે, જેવી સંસ્થાને બંધારણીય દરજ્જો મળેલો નથી પરંતુ કાયદાકીય સંસ્થા આપણે કહી શકીએ છીએ. તો આ ત્રણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે કાયદાકીય તો છે જ, સાથે સાથે એમને બંધારણીય દરજ્જો પણ મળેલો છે. તો વન બાય વન એક એક કરીને સમજીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીશું રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એટલે કે એનસીએસસી, ઓકે, અનુચ્છેદ નંબર 338, ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ, એનસીએસસી. ઓકે, ચલો તો વાત કરીએ તો ભારતના બંધારણમાં ભાગ નંબર 16 એના અનુચ્છેદ નંબર 338માં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટની વાત કરવામાં આવી છે. શરૂઆતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ બંને માટે એક જ આયોગ હતો અને એ બંનેના આયોગની અંદર, ઓકે, જે જોઈન્ટ આયોગ હતો એમાં એક જ અધિકારી હતો. હવે તમે વિચાર કરી લો, એક તો શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ, ઓકે, એસસી અને એસટી બંનેનું ભેગું એક આયોગ હતું અને એમાં એક જ અધિકારી હતો. બોલો, કામ થાય કે ના થાય? ના થાય. ઓકે, એક તો બંનેનું જોઈન્ટ આયોગ એટલે સમજી લો કે એકની અંદર 32 જેટલી જાતિઓ છે અને એકની અંદર 34 જેટલી જાતિઓ છે, તો આ બંનેનું જોઈન્ટ આયોગ હતું અને એમાં એક જ અધિકારી હતો. ઓકે, તો તમે સિમ્પલ વસ્તુ જે સમજો છો કે આની ઉપર કામ થવાનું નથી. પછી આગળ જતા 65મો બંધારણીય સુધારો 1990ની અંદર એક વિશેષ અધિકારીની સ્થાને, ઓકે, બહુસભ્ય રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગની સ્થાપના કરવામાં આવી. તો જો જ્યારે 65મો બંધારણીય સુધારો થયો તો એના અંતર્ગત પણ આ બંનેનો જે આયોગ હતો એ જોઈન્ટ જ હતો, પરંતુ જે એક અધિકારી હતો એની જગ્યાએ બહુ સભ્યોની એક ખાલી આયોગ બનાવવામાં આવ્યો, એટલે કે એની અંદર સભ્યો વધારવામાં આવ્યા. ઓકે, એટલે કે એક અધ્યક્ષ રહેશે અને એની નીચે બીજા બધા સભ્યો રહેશે. તો એક અધિકારી હતા એની જગ્યાએ બહુ સભ્ય આ આયોગ બનાવવામાં આવ્યો. એના પછી 89મો બંધારણીય સુધારો થાય છે 2003માં, ત્યારે બંને આયોગને અલગ અલગ કરવામાં આવે છે, જેમાં અનુચ્છેદ નંબર 338માં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને અનુચ્છેદ નંબર 338A માં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, આ રીતના બે અલગ અલગ આયોગ બનાવવામાં આવે છે. અને આ લાગુ ક્યારથી થયા? તો 2004માં.
તો એક્ઝામની અંદર પૂછાય કે કઈ સાલથી અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ બંને અલગ અલગ થયા, તો 2004માં. પરંતુ એમ પૂછાય કે કયા બંધારણીય સુધારા અંતર્ગત અલગ થયા, તો 89માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત એમને અલગ કરવામાં આવ્યા. ઓકે, તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામની અંદર પૂછાય જાય કે અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ જે શરૂઆતમાં બે મિક્સ હતા, બે ભેગા હતા, બંનેનો એક જ આયોગ હતો, જેને કયા બંધારણીય સુધારા દ્વારા અલગ કરવામાં આવ્યો, તો 89મો બંધારણીય સુધારો 2003, જેને લાગુ કરવામાં આવ્યો 2004માં, એટલે કે પ્રોપરલી ઓકે અલગ ક્યારે થયા, 2004ની અંદર. વાત કરીએ નિમણૂક, તો નિમણૂક કરવાની કોની સત્તા છે, મતલબ કે આની અંદર જે સભ્યો છે એની નિમણૂક કોણ કરશે, તો કોણ કરશે, વન એન્ડ ઓનલી રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ દ્વારા અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે. હવે આ આયોગની અંદર કેટલા સભ્યો હશે, તો 5 સભ્યો હશે. કેટલા? 5 સભ્યો, જેમાંથી એક અધ્યક્ષ હશે, એક ઉપાધ્યક્ષ હશે અને બાકીના 3 હશે એ સભ્ય હશે. ઓકે, તો આ રીતના 5 સભ્યો હશે. ઇવન બધા આયોગની અંદર 5-5 સભ્યો હશે. ઓકે, એટલે કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી ત્રણેય આયોગની અંદર 5-5 સભ્યો જ છે, એમાંથી એક અધ્યક્ષ હોય, બીજો ઉપાધ્યક્ષ હોય અને 3 શું હોય, સભ્ય હોય. કાર્યકાળની વાત કરીએ તો જો બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે ભાઈ 6 વર્ષનો કાર્યકાળ રહેશે કે આટલા ઉંમર સુધીનો કાર્યકાળ રહેશે, તો એવો કોઈ કહેવાય કે પ્રોપર કાર્યકાળ છે એ નક્કી કરવામાં આવ્યો નથી. પરંતુ કાર્યકાળ નક્કી કરવાની જવાબદારી અથવા તો સત્તા કોની છે, તો રાષ્ટ્રપતિની છે. તો રાષ્ટ્રપતિ નક્કી કરી શકે કે ભાઈ 3 વર્ષ રહે કે 5 વર્ષ રહે કે 2 વર્ષ રહે. ઓકે, તો નોર્મલી આમ તો 3 વર્ષ હોય છે, પરંતુ બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી એટલે કે કદાચ એક્ઝામની અંદર ન પૂછાય, કારણ કે બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે ભાઈ આ આયોગ છે એની 3 વર્ષ રહેશે. ઓકે, એ રાષ્ટ્રપતિ નક્કી કરશે. તો પ્રેઝન્ટમાં જે રાષ્ટ્રપતિ છે, ઓકે, એમના દ્વારા નોર્મલી, ઓકે, હું ફાઇનલી નથી કહેતો, પણ નોર્મલી 3 વર્ષનો કાર્યકાળ રાખવામાં આવે છે. હવે આગળ વાત કરીએ એમના કાર્યો અને શક્તિઓ, મતલબ કે આ આયોગ બનાવી દીધો ચલો કે ભાઈ અનુસૂચિત જાતિ માટેનો આયોગ, પણ આ આયોગ કામ શું કરશે, એનું કાર્ય શું હશે, એની શક્તિઓ શું હશે? તો જો રાષ્ટ્રપતિના નિર્દેશ અનુસાર અનુસૂચિત જાતિના રક્ષણ, સલામતી, કલ્યાણ, આધુનિકરણ સંબંધિત અને કાનૂની સલામતી સંબંધિત દેખરેખ અને મૂલ્યાંકન કરવાનું કામ કરે છે. તો સિમ્પલ વસ્તુ છે કે એક ટોટલી ફોકસ કોના ઉપર કરશે, તો અનુસૂચિત જાતિ આયોગ છે, તો અનુસૂચિત જાતિની અંદર જે 32 જાતિની વાત કરવામાં આવી છે એ 32 જાતિના રક્ષણનું પહેલા કામ કરશે, એમની સલામતીનું કામ કરશે, એમનું કલ્યાણ એનું કામ કરશે, એમનું આધુનિકરણ, ઓકે, જે જગ્યાએ છે ત્યાંથી થોડો ગ્રોથ થાય એ જગ્યાએ પોસિબલ જેટલી પણ યોજનાઓ છે એની અંદર પાર્ટિસિપેટ કરશે, એ યોજનાની અંદર શું ચેન્જીસ કરવાના હોય એ સરકારને ભલામણ કરશે. બીજી કાનૂની સહાય છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવશે, કારણ કે આ લોકોને હજુ સુધી, ઓકે, અમુક એવી જાતિઓ છે જેને હજુ સુધી બહુ છેવાડાના વિસ્તારમાં રહે છે, એમના ઉપર અત્યાચાર થતો હોય અને એમને ખબર પણ ના હોય કે આના માટે પણ ભારતની અંદર કોઈ કાનૂન છે, આ અંતર્ગત આપણે સજા સામેવાળાને અપાવી શકીએ છીએ, તો એમને આ બધી વસ્તુની ખબર જ નથી હોતી. તો એમની શિક્ષણની અંદર પાછળ કઈ કામ કરે છે, એમને કાનૂની જે સલામતી છે એ પ્રોવાઈડ કરવાનું કામ આ આયોગ કરે છે. અનુસૂચિત જાતિના અધિકારો અને સલામતીના પગલામાં વંચિત રાખવા સંબંધિત ફરિયાદોની તપાસ કરે છે. હવે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે સરકાર બને છે ત્યારે સરકાર બહુ મોટી મોટી વાતો કરતી હોય કે ભાઈ SC ના જે લોકો છે, SC જાતિ છે એના માટે આમ કરી દઈશું, ST જાતિ છે એમના માટે આમ કરી દઈશું, પરંતુ સરકાર પ્રોપરલી એના ઉપર ધ્યાન આપે છે, એને લઈને યોગ્ય કાયદાઓ બનાવે છે, એને લઈને યોગ્ય યોજનાઓ બનાવે છે જેનાથી એ ઉભરે, એમને કંઈક સબસિડી આપે છે કે નહીં, તો આ બધી વસ્તુ આ જે આયોગ છે એ જોશે કે ભાઈ સરકાર એ અનુસૂચિત જાતિ માટે શું કામ કરે છે, યોજનાઓ બનાવે છે કે નહીં, એમના ઉપર જે અધિકારો છે એને એ અધિકારો પ્રોવાઈડ કરે છે કે નહીં, જેમ બીજી જાતિ છે એ ગ્રોથ કરે છે એ જ રીતના એમના ગ્રોથ માટે સરકાર વિચારે છે કે નહીં, તો બધી વસ્તુ ધ્યાન કોણ રાખશે, આ આયોગ રાખશે. કારણ કે એમને એક જ જાતિ આપી દીધી છે કે આ 32 જાતિ છે જે અનુસૂચિત જાતિની અંદર આવે છે, તો બસ એના ઉપર જ ફોકસ કરવાનું અને એમને લઈને જેટલી પણ બાબતો હોય એનું ધ્યાન રાખવાનું. આગળ વાત કરીએ અનુસૂચિત જાતિના સામાજિક અને આર્થિક વિકાસની જે યોજનાઓ છે, ઓકે, તો એ પ્રક્રિયામાં આ ભાગ લે છે, સલાહ આપે છે અને મૂલ્યાંકન કરે છે. વેરી ઇમ્પોર્ટન્ટ. હવે સરકાર છે એ સરકાર એવું વિચારી રહી છે કે ભાઈ અનુસૂચિત જાતિ છે એના માટે આપણે કોઈ યોજના બનાવી છે, તો જ્યારે એ યોજના બનાવતી હોય ત્યારે આ આયોગને પણ અંદર સામેલ કરવામાં આવે છે. ઓકે, જ્યારે યોજના બનતી હોય ત્યારે, જેથી આ આયોગ કંઈક ભલામણ કરવી હોય તો એ કરી શકે, કંઈક સલાહ આપવી હોય તો એ સલાહ આપી શકે અને કંઈક મૂલ્યાંકન કરવું હોય તો એ કરી શકે. ઓકે, તો આ પણ પાવર છે. આગળ વાત કરીએ
દર વર્ષે અનુસૂચિત જાતિના સલામતીના પગલાની જે કામગીરી છે એનો અહેવાલ, એનો જે રિપોર્ટ છે એ રાષ્ટ્રપતિને આપશે. હવે એવું નહીં કે ભાઈ અનુસૂચિત જે જાતિ છે એ આયોગ બનાવી દીધો તો એ ખાલી ફરશે, ખાલી દેખરેખ રાખશે, એવું નહીં. એમને પ્રોપરલી દર વર્ષે રિપોર્ટ બનાવવો પડશે અને એ રિપોર્ટની અંદર લખેલું હોવું જોઈએ કે ભાઈ સરકારે આ રીતના પગલાં લીધા છે, એ આયોગે એ જાતિ માટે શું કામ કર્યું છે, ઓકે, સલામતી માટે કેવા કેવા પગલાઓ લીધા છે. એવું નહીં કે ખાલી બેસી રહેવાનું, ઓકે, ખાલી અનુસૂચિત જાતિના લોકો છે ખાલી દેખરેખ રાખવાની, કંઈ કામ કરવાનું નહીં, ઓકે, એવું નહીં. આ આયોગ બનાવ્યો છે, એને બંધારણીય દરજ્જો મળેલો છે, તો એમને પ્રોપર કામ પણ કરવું પડશે. દર વર્ષે રાષ્ટ્રપતિને રિપોર્ટ સબમિટ કરાવવો પડશે કે આ આ પગલાં આ વર્ષની અંદર અમે અનુસૂચિત જાતિ માટે લીધા છે. રાષ્ટ્રપતિ આ અહેવાલને સંસદની અંદર રજૂ કરે છે અને સંસદની અંદર આ વસ્તુનું શું થાય છે, ડિસ્કશન થાય છે. હવે રિપોર્ટની અંદર સમજી લો કે કોઈ એવી બાબત હોય જે રાજ્ય સંબંધિત હોય તો રાષ્ટ્રપતિ શું કરશે, એ રિપોર્ટને એ રાજ્યના રાજ્યપાલ પાસે મોકલશે અને એ રાજ્યપાલ એ રાજ્યની વિધાનમંડળની અંદર આ વસ્તુને મોકલશે અને વિધાનમંડળમાં એ બાબત ઉપર ચર્ચા થશે. બીજી વસ્તુ, જ્યારે આવો કોઈ રિપોર્ટ એ મૂકવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા, જે અનુસૂચિત જાતિ આયોગ દ્વારા બનાવવામાં આવેલો છે, તો અહીંયા જે પણ ભલામણો કરેલી છે તો એવું નહીં કે ભાઈ સરકાર એ માનવા માટે બંધાયેલી છે, પરંતુ સરકાર જો ન માને તો એ ન માનવાના કારણો સરકારને આપવા પડશે. મતલબ કે ભલામણ કરી, એમાં 10 ભલામણો છે જેની અંદર અનુસૂચિત જાતિને ઉપર લાવવા એનો ગ્રોથ માટેની ભલામણો છે. હવે સરકાર આ ભલામણોને જોશે. હવે સરકાર એ ખાલી ભલામણો છે એને માનવા માટે બંધાયેલી નથી, પરંતુ 10માંથી સમજી લો કે 3 ભલામણો માને છે અને બાકીની 7 ભલામણ નથી માનતા, તો આ 7 ભલામણ કેમ ન માની, ઓકે, એના પાછળનું કારણ શું છે એ સરકારને સંસદની અંદર દર્શાવવું પડશે, સંસદની અંદર કહેવું પડશે. તો ના માનવા પાછળનું કારણ, ઓકે, સરકાર જણાવવા માટે બંધાયેલી છે, ઓકે, ન માનવું હોય તો ભલે ના માનો, પણ કેમ નથી માનતા એ અમને જણાવો. ક્લિયર? જો આગળ વાત કરીએ, તે આયોગ સામે થયેલ અન્યાય કે અન્ય બાબતોની તપાસ કરે છે ત્યારે તેમને દીવાની ન્યાયાલયની શક્તિઓ પ્રાપ્ત થાય છે. જો જો આયોગ છે ને, આયોગ એમને એક શક્તિ પ્રાપ્ત છે ન્યાયાલય સમક્ષ, એ છે દીવાની ન્યાયાલય. હવે તમને ખબર હોય કે બે ટાઈપના ન્યાયાલય હોય, એક ફોજદારી ન્યાયાલય હોય અને એક દીવાની ન્યાયાલય હોય. દીવાની એટલે કે શું કહેવાય, સિવિલ કેસ. તો સિવિલ કેસની અંદર ન્યાયાલયને જે શક્તિઓ પ્રાપ્ત છે એ જ શક્તિઓ આ આયોગને પણ પ્રાપ્ત છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, સિવિલ કેસની અંદર તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિને તમે પૂછપરછ કરી શકો છો, એ જ રીતના આ આયોગ છે એ કોઈ પણ વોરંટ વગર કે સમન્સ વગર કોઈ પણ વ્યક્તિની પૂછપરછ કરી શકે છે, અનુસૂચિત જાતિને સંબંધિત કોઈ કેસ આવે તો. ઓકે, સમજી લો કે આગળ આપણે વાત કરી કે કોઈ બાબત છે જે અનુસૂચિત જાતિને લઈને છે તો એની તપાસ કોણ કરશે, તો આ આયોગ કરશે. હવે તપાસ કરતા કોઈ વ્યક્તિની પૂછપરછ કરવી છે, કોઈ વ્યક્તિને કંઈક સમજી લો કે કંઈક ફોર્સ કહેવો છે, મતલબ કે ફોર્સફુલી કંઈક કહેવા માટે મજબૂર કરવો છે, કંઈ પણ વસ્તુ, કંઈક આદેશ આપવો છે, તો આ આયોગ આપી શકશે. મતલબ કે જે દીવાની ન્યાયાલયની જે શક્તિઓ પ્રાપ્ત છે એવી શક્તિઓ આ આયોગને પણ પ્રાપ્ત છે. હવે વાત કરીએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ. ઓકે, જે રીતના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ છે એ જ રીતના સેમ ટુ સેમ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ પણ છે, જેને આપણે કહીએ છીએ NCST, એટલે કે નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ્સ. ઓકે, હવે શિડ્યુલ ટ્રાઇબ્સ જે અનુચ્છેદના 338A અંતર્ગત છે. તમને મેં આગળ વાત કરી એમ કે ભાઈ પહેલા આ બંને વસ્તુ એક જ હતી, એક જ આયોગ હતો અનુસૂચિત જાતિ અને જનજાતિનો, જે ક્યારે અલગ થયા, 2004માં અલગ કરવામાં આવ્યા. ઓકે, તો અલગ થયા પછી જે અનુસૂચિત જનજાતિ આયોગ છે એને ક્યાં સ્થાન મળેલું છે, તો બંધારણના ભાગ નંબર 16માં અનુચ્છેદ નંબર 338A અંતર્ગત રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની જોગવાઈ કરવામાં આવી છે. નિમણૂકની વાત કરીએ તો સેમ ટુ સેમ 5 સભ્યો હશે, એમાંથી એક અધ્યક્ષ, બીજો ઉપાધ્યક્ષ અને 3 સભ્યો. નિમણૂક કોણ કરશે, તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે સેમ ટુ સેમ. કાર્યકાળ સેમ ટુ સેમ કોઈ પણ નિશ્ચિત નથી. કાર્યકાળ કોણ નક્કી કરશે, તો રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવશે. તો બંધારણમાં કાર્યકાળ વિશે કોઈ જ ઉલ્લેખ નથી. કાર્યો અને શક્તિઓ એ પણ સેમ ટુ સેમ છે. જે આગળનો આયોગ છે એ અનુસૂચિત જાતિ માટે જે કામ કરતો હતો એ જ આ આયોગ અનુસૂચિત જનજાતિ માટે કામ કરશે. તો રાષ્ટ્રપતિના નિર્દેશ અનુસાર અનુસૂચિત જનજાતિના રક્ષણ, સલામતી, કલ્યાણ, આધુનિકરણ સંબંધિત અને કાનૂની સલામતી સંબંધિત દેખરેખ અને મૂલ્યાંકનનું કામ કરશે. અનુસૂચિત જનજાતિના અધિકારો અને સલામતીના પગલામાં વંચિત રાખવા સંબંધિત ફરિયાદોની તપાસ કરશે.
દર વર્ષે અનુસૂચિત જનજાતિના સલામતી પગલાની કારી કામગીરી અંગેનો અહેવાલ છે એ રાષ્ટ્રપતિને રજૂ કરશે. રાષ્ટ્રપતિ આ અહેવાલને સંસદની અંદર રજૂ કરશે. રિપોર્ટમાં રજૂ થયેલી ભલામણનો અસ્વીકાર કરવા માટે સરકારને પ્રોપર કારણો આપવા પડશે. રાષ્ટ્રપતિ જો કોઈ રાજ્યને લગતી કોઈ બાબત હોય અહેવાલની અંદર, તો એ બાબત એ રાજ્યના રાજ્યપાલને મોકલશે. કોણ? રાષ્ટ્રપતિ. એ રાજ્યપાલ એ વસ્તુને એ રાજ્યની વિધાનમંડળની અંદર ડિસ્કશન કરવા માટે મૂકશે. અને આગળ વાત કરીએ તો એ આયોગ સામે થયેલા અન્યાય અને અન્ય બાબતોની તપાસ માટે તેમને દીવાની ન્યાયાલયની શક્તિઓ પ્રાપ્ત છે. તો આ આયોગને પણ દીવાની ન્યાયાલયની જે શક્તિઓ છે પ્રાપ્ત છે, પૂછપરછ કરી શકે છે, એમના રીતના ઇન્વેસ્ટિગેશન કરી શકે છે. ઓકે, તો આ થઈ ગયું અનુસૂચિત જનજાતિ આયોગ. તો જો બંને સેમ ટુ સેમ જ છે, ખાલી આપણે મેન અનુચ્છેદ યાદ રાખવાનો છે. પેલામાં અનુચ્છેદ નંબર 338, આમાં અનુચ્છેદ નંબર 338A. બાકી પેલામાં જે અનુસૂચિત જાતિ હતી, અહીંયા ખાલી અનુસૂચિત જનજાતિ કરી દેવી. બાકી સભ્યો બધાના સેમ, નિમણૂકની પ્રોસેસ સેમ, બધી વસ્તુ સેમ છે. ઓકે, હવે વાત કરીએ મોસ્ટ આઈએમપી પછાત વર્ગની સ્થિતિ તપાસવા માટેનો આયોગ. હવે જો હું તમને આગળ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ સ્ટાર્ટ કરીશ, ઓકે, 338B માં, પરંતુ આની હિસ્ટ્રી જાણવી જરૂરી છે કે ભાઈ અત્યાર સુધી તમે જુઓ કે જે અનુસૂચિત જાતિ અને જનજાતિ છે એમને તો ક્યારનો એ બંધારણીય દરજ્જો મળી ગયો, પરંતુ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ છે એને હમણાં જ, એટલે કે કહી શકાય 2018ની અંદર જ બંધારણીય દરજ્જો મળ્યો. તો શું એના પહેલા પછાત વર્ગ માટેનો કોઈ આયોગ હતો કે નહીં? ભલે બંધારણીય દરજ્જો ન મળ્યો હોય, પરંતુ કાયદાકીય દરજ્જો પ્રાપ્ત હોય એવો કોઈ આયોગ હતો કે નહીં? તો યસ, હતો. તો 2018માં બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો પછી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ પ્રોપરલી બન્યો 338B પ્રમાણે. પરંતુ એની હિસ્ટ્રી જાણવી જરૂરી છે કે ભાઈ પહેલા જે પછાત વર્ગ આયોગ હતો, જે કાયદાકીય રીતના બનેલો હતો, તો એમાં કઈ કઈ જોગવાઈઓ હતી. તો જો આની શરૂઆત ક્યારથી થાય છે, તો બંધારણની અંદર અનુચ્છેદ નંબર 340માં એક વસ્તુ લખેલી છે કે પછાત વર્ગની સ્થિતિ તપાસવા માટે આયોગની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવે છે. તો જો બંધારણ જ્યારે બન્યું હતું, તો એ ઘડવૈયાઓએ અનુચ્છેદ નંબર 340માં એક બાબત લખી હતી અને એના અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ પછાત વર્ગો છે એની સ્થિતિ તપાસવા માટે રાષ્ટ્રપતિ સમયાંતરે શું બનાવશે? આયોગ બનાવશે. પરંતુ આને જો પ્રોપરલી એ આયોગ બનાવવો, ઓકે, એવી કોઈ ફોર્સફુલી આ અનુચ્છેદની અંદર લખેલું ન હતું. ખાલી એટલું લખેલું હતું કે ભાઈ સમયાંતરે જ્યારે જરૂર જણાય ત્યારે રાષ્ટ્રપતિ પછાત વર્ગો છે એની સ્થિતિ તપાસવા માટે અમુક આયોગની નિમણૂક કરશે. ઓકે, એ થોડું ચકાસશે. હવે તમારા માઇન્ડની અંદર પહેલા તો ક્વેશ્ચન થાય કે પછાત વર્ગોની અંદર આવે કોણ? ચલો, એસસી ની અંદર આપણને ખબર પડી ગયા, એસટી, શિડ્યુલ ટ્રાઇબ્સ, શિડ્યુલ કાસ્ટ, એમાં આપણને ખબર પડી. પણ પછાત વર્ગની અંદર કોણ આવશે પહેલા એ આપણે જોવું પડે. તો જો હું તમને એક વેબસાઇટની અંદર બતાવું છું, તો વેબસાઇટની અંદર તમે જોશો ને તો આ છે ઓબીસી કાસ્ટનું લીટ. તો એની અંદર તમે જોઈ શકો છો કે આ બધી જે તમે કાસ્ટ દેખાય છે ને, તો આ બધાને પછાત વર્ગની અંદર મૂકવામાં આવે છે. અંદાજિત 104 જેટલી જાતિ છે. કેટલી? 104 જેટલી જાતિ. જે એસસી અને એસટીની જે જાતિઓની વાત કરીએ તો એમાં એકમાં 32 છે અને એકમાં 34 છે. પરંતુ ખાલી ઓબીસીના જાતિની વાત કરીએ કે આની અંદર કેટલી જાતિને એડ કરવામાં આવી છે, તો 104 જાતિને એડ કરવામાં આવી છે. હવે જો આની અંદર જે જાતિ છે ને, એવું નથી કે એકદમ પછાત છે, ના. સમજી લો, એક્ઝામ્પલ તરીકે વાત કરી લો કે અહીંયા એક જાતિ છે જેની વાત કરીએ, પ્રજાપતિ. ઓકે, હવે પ્રજાપતિ નોર્મલી તમારે આજુબાજુ જોવા મળતા હશે, અને એ પ્રજાપતિ તમે જુઓ કે કેટલા, મતલબ કે અમુક સક્ષમ પણ છે. એવું નથી કે ભાઈ બધા ગરીબ છે, ઓકે, બધા પછાત વર્ગની અંદર છે, ના, એવું નથી. ઓકે, અમુક એવા સક્ષમ પણ છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે જો અહીંયા હું તમને બતાવું તો અહીંયા જો કુંભાર, ઓકે, કુંભારને આપણે પ્રજાપતિ કહીએ છીએ, એટલે કે પ્રજાપતિ એને આપણે કુંભાર કહેતા આવીએ છીએ. તો એ પ્રજાપતિની અંદર તમે જોશો તો ગુર્જર પ્રજાપતિ આવશે, પછી વારિયા પ્રજાપતિ આવશે, સોરઠિયા પ્રજાપતિ આવશે. તો તમને એવું થાય કે તમારા આજુબાજુ રહેતા જે પ્રજાપતિ છે એમને પણ અનામત આપવામાં આવી, પછાત વર્ગની અંદર મૂકવામાં આવ્યા. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા જે પછાત વર્ગ છે એની અંદર પણ બે ભાગ પડી જાય છે, કે અમુક હાઈ લેવલના, મતલબ કે અમીર હોય છે, અમુક લો લેવલના, એટલે કે ગરીબ પણ હોય છે. તો અહીંયા જે પછાત વર્ગ છે એની અંદર તમે ઘણી બધી જે કાસ્ટ જોઈ શકશો જે તમારા આજુબાજુ રહેતી હોય અને બહુ ઉન્નત હોય, ઓકે, બહુ સક્ષમ હોય.
તો એમને પણ અહીંયા અનામત આપવાની શું જરૂર છે? તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હોય, જેમ કે અહીંયા પ્રજાપતિ છે, પછી કાઠી જાતિ છે, ઓકે, એવી તો ઘણી બધી અમુક મુસલમાન જાતિ છે, પછી અમુક તમે જોશો તો ટંકર છે, પછી રાઠોડિયા છે, ઓકે, પછી મેર જાતિ છે. તો આ બધી જે જાતિ છે એ ક્યાંક ને ક્યાંક ધોબી છે, તો ક્યાંક ને ક્યાંક ઉન્નતની અંદર તમને જોવા મળશે. તો એટલા જ માટે પહેલા શું થયું હતું તમે ધ્યાનથી સમજો. તો પહેલા અનુચ્છેદ ખાલી 340 અંતર્ગત એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ રાષ્ટ્રપતિ જરૂરિયાત જણાય ત્યારે આયોગની નિમણૂક કરશે. હવે ધ્યાનથી સમજો, તો ભારતમાં રાજ્યોની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો છે એની સ્થિતિ તપાસવા માટે, તેમને પડતી મુશ્કેલીને જાણીને દૂર કરવા માટે અને રાજ્ય દ્વારા લેવા જોઈતા પગલા વિશે અને એમને ઉપર લાવવા માટે અનુદાનની ભલામણ કરવા માટે રાષ્ટ્રપતિના હુકમ કરીને યોગ્ય લાગે તેવા વ્યક્તિનું નિમેલું એક આયોગ બનાવવામાં આવશે. આ આયોગ દર વર્ષે રાષ્ટ્રપતિને રિપોર્ટ કરશે અને રાષ્ટ્રપતિ તેને સંસદની અંદર ચર્ચામાં મૂકશે. મતલબ કે આને હજુ સુધી, જ્યારે અત્યારે હું બાબતની વાત કરું છું, ત્યારે હજુ સુધી એને બંધારણીય દરજ્જો મળ્યો નહોતો. અને તમને ખબર છે કે જ્યારે કોઈ વસ્તુ છે એને બંધારણીય દરજ્જો ન મળે તો સરકાર છે એને પ્રોપરલી લેતી નથી, ઓકે, એને સિરિયસલી નથી લેતી. તમને ખબર હોય કે ભાઈ પંચાયતી રાજ અને નગરપાલિકા છે, એમને જ્યાં સુધી બંધારણીય દરજ્જો ન મળ્યો ત્યાં સુધી નગરપાલિકાની તમને ખબર છે હાલત કેવી હતી, પંચાયતોની હાલત કઈ રીતના હતી. પછી 73મો 74મો બંધારણીય સુધારો થયો, પંચાયતો અને નગરપાલિકાને જ્યારે બંધારણીય દરજ્જો મળ્યો પછી એમની સ્થિતિ સુધી પ્રોપરલી એમની દર 5 વર્ષે ચૂંટણી થવા માંડી, સરપંચની ચૂંટણી, ત્યાંના જે સભ્યો છે એની ભરતી, એ પ્રોપરલી ક્યારે થઈ? જ્યારે એમને બંધારણીય દરજ્જો મળ્યો. તો એ જ વસ્તુ અહીંયા પણ હતી કે એ આ બધી બાબતો લખી તો હતી કે ભાઈ રાષ્ટ્રપતિ છે આ રીતના આયોગ બનાવશે, એની અંદર જે પછાત વર્ગો છે એના ઉપર ધ્યાન આપશે, ઓકે. તો આ બધી વસ્તુ લખેલી તો હતી પણ બંધારણીય દરજ્જો નહોતો મળ્યો, એટલે આ વસ્તુને પ્રોપરલી સિરિયસલી લેવામાં આવતી ન હતી. હવે રાષ્ટ્રપતિએ, તમે વિચાર કરો કે અત્યાર સુધી ખાલી 2 જ આયોગ બનાવ્યા હતા. 1953 ની અંદર સૌ પ્રથમ કાકા સાહેબ કાલેકરની અધ્યક્ષતામાં એક આયોગની રચના કરવામાં આવી. હવે આ આયોગ હજુ સુધી જો એમને બંધારણીય દરજ્જો નથી મળ્યો, ઓકે, તો રાષ્ટ્રપતિ દ્વારા 2 વખત પછાત વર્ગ આયોગની રચના કરવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમ કાકા સાહેબ કાલેકરની અધ્યક્ષતામાં 1953માં કરવામાં આવી હતી અને બીજી વખત બીપી મંડળની અધ્યક્ષતામાં 1977ની અંદર કરવામાં આવી હતી. એના પછી, મતલબ કે એના ઉપર કોઈ કામ થયું જ નહીં, કારણ કે બંધારણીય દરજ્જો તો મળ્યો ન હતો, ઓકે. હવે જે બીપી મંડળ છે ને, એને એક સારી એવી ભલામણ કરી. એને શું ભલામણ કરી? કે આ મંડળની ભલામણના આધારે 1990ની અંદર જ્યારે સરકાર હતી વીપીસી, ઓકે, સરકાર કોની હતી? વીપીસીની સરકાર હતી. અને એ સરકાર પછાત વર્ગ માટે સરકારી નોકરીમાં 27% અનામત જાહેર કર્યું, જે તમે જુઓ એસસી અને એસટી એના કરતા વધારે હતું, પણ ઓબ્વિયસલી વધારે હોય કારણ કે આની અંદર 104 જાતિ હતી ઓબીસીની અંદર, જ્યારે એસસીની અંદર 32, એસટીની અંદર અંદાજિત 34 જાતિઓ છે, ઓકે. અને ઓબીસીની અંદર 104 જાતિ હતી, એટલે ખાલી ને ખાલી ઓબીસી જાતિ માટે સરકારી નોકરીમાં 27% અનામત જાહેર કર્યું. હવે સિમ્પલ વસ્તુ છે, મેં તમને કીધું એમ, મુદ્દો શું હતો કે તમારી આજુબાજુ અમુક એવી કાસ્ટ રહેશે જે ઓબીસીની અંદર આવે છે અને બહુ સદ્ધર છે, એ જે તમારી નજરોની સામે તમને દેખાય છે. એક્ઝામ્પલ તરીકે અમુક એવા પ્રજાપતિ છે જે બહુ અમીર છે, ઓકે, જે તમે તમારી સમક્ષ જોઈ શકો છો, તમારી આજુબાજુ જોઈ શકો છો. હવે એવા વ્યક્તિઓને પણ ઓબીસીની અંદર મૂકવામાં આવ્યા અને એમને પણ અનામત આપવામાં આવી, તો તમને ખબર છે કે ભાઈ સમગ્ર ભારતની અંદર વિરોધ થવાનો છે. તો એટલા કારણે સમગ્ર ભારતમાં વિરોધ થયો, કારણ કે સરકારે શું કીધું કે જે ઓબીસી છે એ ઓબીસીને 27% અનામત આપવામાં આવશે, ઓકે. તો એટલા માટે આખા દેશની અંદર વિરોધ થયો અને આ જે કેસ છે એ સુપ્રીમ કોર્ટ પાસે ગયો. હવે સુપ્રીમ કોર્ટે આ બાબતને ધ્યાનથી સમજી, ઓકે. હવે મુદ્દો એ જ હતો કે ઓબીસીની અંદર જે વર્ગો છે, ઓકે, 104 જેટલા જાતિઓ છે, એમાંથી અમુક જાતિ છે એ અમુક જાતિમાં અમુક લોકો જ ખાલી સમજી લો કે નીચા છે અને અમુક વધારે છે. મતલબ કે સમજી લો કે પ્રજાપતિ છે તો અમુક એવા બિઝનેસમેન પણ છે અને અમુક એવા છે જે ખાલી ને ખાલી કુંભારનું કામ કરે છે, મતલબ કે માટલા ઘડવાનું, ઓકે, નોર્મલ એમનો બિઝનેસ છે, ઓકે. તો અહીંયા સમસ્યા થઈ ગઈ કે શું કરવું, કારણ કે એક જ જાતિની અંદર 2 ટાઈપના લોકો હોય, અમીર અને ગરીબ. તો એને અનામત આપીએ તો પણ ડખો, ના આપીએ તો પણ ડખો. તો એના માટે અહીંયા અદાલતે શું નિર્ણય લીધો, ધ્યાનથી સમજો.
હવે જે ઓબીસી છે ને એને બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે, બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે, એક ક્રીમી લેયર અને બીજું નોન ક્રીમી લેયર. હવે ક્રીમી લેયર અને નોન ક્રીમી લેયરનો મતલબ શું? તો સિમ્પલ છે, જે વ્યક્તિઓ જે ઓબીસીની અંદર જે જાતિઓ છે અને એમની વાર્ષિક આવક 8 લાખ કે તેથી વધુ હશે તો એ ક્રીમી લેયરની અંદર આવશે અને એમને આ 27% અનામત મળશે નહીં. અને ઓબીસીની એવી જાતિ ઓકે જે નોન ક્રીમી લેયરની અંદર આવે છે જેની વાર્ષિક ઇન્કમ 8 લાખથી ઓછી છે એમને જ આ 27% અનામત મળશે. ઓકે, તો આનાથી બે વસ્તુ સોલ્વ થઈ ગઈ કે જે અમીરો છે ઓબીસીની અંદર એમને અનામત નહીં મળે, જે ગરીબો છે એમને અનામત મળશે. સમજો છો? તો અહીંયા નોન ક્રીમી લેયર અને ક્રીમી લેયર આ વસ્તુ સમજો. હવે જો શરૂઆતમાં જ્યારે આ ભાગલા પાડવામાં આવ્યા હતા ને ત્યારે તો 2 લાખની જ ખાલી ઇન્કમ હતી, પછી વર્ષ ગયા પછી 4.5 લાખ કરવામાં આવ્યા અને 2017થી 8 લાખ કરવામાં આવે છે. તો ફ્યુચરની અંદર આ વધી પણ શકે છે, મતલબ કે આ જે લિમિટેશન છે 8 લાખની એ કદાચ વધી પણ શકે છે. શરૂઆતમાં 2 લાખ જ હતી કે ભાઈ 2 લાખથી વધારે હશે એને ખાલી નહીં મળે, 2 લાખથી ઓછી ઇન્કમ વાળાને ઓબીસીમાં આ 27% અનામત મળશે. પછી 4.5 લાખ કરવામાં આવી અને 2017થી 8 લાખ કરવામાં આવી છે કે ભાઈ 8 લાખની વધારે હોય એ ક્રીમી લેયરની અંદર આવશે એને આ 27% અનામત નહીં મળે, અને જે નોન ક્રીમી લેયર છે જેની આવક 8 લાખથી ઓછી છે ઓકે એમને અનામત મળશે. હવે આ ખાલી આવક ઉપર નતો, ઓકે આની અંદર જમીન પણ જોવામાં આવતી હતી, પછી પ્રોપર્ટી પણ જોવામાં આવતી હતી. તો ઘણી બધી વસ્તુ છે ક્રીમી લેયરની અંદર, એવું નહીં કે ખાલી ને ખાલી ઇન્કમ જોવાની, ના, જમીન છે કે નહીં, પોતાનું ઘર છે કે નહીં, આ બધી વસ્તુ ચેક કરવામાં આવતી હતી ક્રીમી લેયરની અંદર. ક્લિયર? પછી જ આ 27% અનામત આપવામાં આવતી હતી. આને મેં આગળ આઈ થિંક ડિસ્કસ કરેલું છે ડીપમાં, ઓકે, તો આગળ મેં ઓલરેડી આને ડિસ્કસ કરેલું છે. ઓકે, તો એના પછી ઓકે આ તો બે વાત છે ની કરી, હિસ્ટ્રીની વાત કરી કે ભાઈ આવું થયું હતું. એના પછી સંસદ દ્વારા 1993માં કાયદો પસાર કરીને રાષ્ટ્રીય પછાત વર્ગનો આયોગ રચવામાં આવ્યું, જેને આગળ જતા 102મો બંધારણીય સુધારા અંતર્ગત બંધારણીય સ્થાન મળ્યું. મતલબ કે 1993ની અંદર કાયદો પસાર કરીને ખાલી આ આયોગ બનાવવામાં આવ્યું હતું, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ બનાવવામાં આવ્યું હતું, પરંતુ બંધારણીય દરજ્જો 1993ની અંદર મળ્યો ન હતો. ત્યારે આ આયોગ બનાવીને ખાલી એટલું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ 1993, ઓકે, આવો એક્ટ બનાવ્યો, એક કાયદો બનાવ્યો જેના અંતર્ગત પ્રોપરલી આ આયોગ છે એ બનવાની શરૂઆત તો થઈ ગઈ, પરંતુ મેં કીધું એમ જ્યાં સુધી એને બંધારણીય દરજ્જો ન મળે ત્યાં સુધી એને કોઈ પણ સિરિયસ લેશે નહીં. એટલા માટે આગળ જતા 123મું બિલ, સંસદનું 123મું બિલ રજૂ કરવામાં આવ્યું અને 102મો બંધારણીય સુધારા 2018 અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા ભાગ નંબર 16માં અનુચ્છેદ નંબર 338B અંતર્ગત રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો મળ્યો. ઓકે, તો 2018માં તમે વિચારો કે આ પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો મળ્યો. ઓકે, અને કયા અનુચ્છેદમાં? અનુચ્છેદ નંબર 338 છે, ઓકે, 388 નથી, 338B ની અંદર મળેલો છે. ક્લિયર? ચલો, હવે અહીંયા 338 છે, ઓકે, અહીંયા 388 નથી, 338 છે. તો અનુચ્છેદ નંબર 338B અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની રચના કરવામાં આવશે. ઓકે, 338B માં શું લખવામાં આવ્યું કે ભાઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની રચના કરવામાં આવશે. આગળ વાત કરીએ નિમણૂક કઈ રીતના થશે, તો ઉપરના જે બે આયોગ હતા એ જ રીતના થશે, પણ આમાં થોડું અલગ છે. શું છે? જો, તો આની અંદર સભ્યો તો 5 જ રહેશે, પરંતુ આ 5 સભ્યોમાં કોણ કોણ રહેશે એ આની અંદર લખેલું છે. જેમ કે અધ્યક્ષ કોણ રહેશે, તો સર્વોચ્ચ અદાલત અથવા તો હાઈકોર્ટના ન્યાયાધીશ રહેશે. ઓકે, સુપ્રીમ કોર્ટના જે અદાલતના ન્યાયાધીશ છે, ઓકે, તમને ખબર હોય કે ભાઈ 33 ન્યાયાધીશ છે, 1+33 છે, તો 33 ન્યાયાધીશમાંથી કોઈ પણ એક અથવા ઓકે જે રાજ્યની હાઈકોર્ટ છે એમાંથી, જેટલી પણ રાજ્યની હાઈકોર્ટ છે એમાંથી ગમે તે એક ન્યાયાધીશ, તો પહેલું જે અધ્યક્ષ હશે એ તો જ્યુડિશિયલમાંથી લેવામાં આવશે, ઓકે, ન્યાયાધીશોમાંથી લેવામાં આવશે. હવે સભ્યોની વાત કરીએ તો બાકીના જે 4 સભ્યો છે એમાંથી એક સમાજશાસ્ત્રી હશે, બીજો એક ભારતના સરકારના સચિવ સ્તરના અધિકારી હશે, ઓકે, સેક્રેટરી સ્તરના અધિકારી હશે, અને બીજા પછાત વર્ગો સંબંધિત જાણકારી ધરાવતા બીજા 2 સભ્યો હશે. તો આ રીતના બાકીના 4 સભ્યો હશે અને અધ્યક્ષ હશે એ ન્યાયાધીશ હશે.
હવે વાત કરીએ કાર્યકાળ, તો જો કાર્યકાળ કોઈ નિશ્ચિત ઉલ્લેખ કરેલો નથી બંધારણની અંદર. કાર્યકાળ નક્કી કોણ કરશે? તો રાષ્ટ્રપતિ કરશે. અને અત્યારે જે વર્તમાનના રાષ્ટ્રપતિ છે એમને આનો કેટલો કાર્યકાળ રાખ્યો છે? તો 3 વર્ષનો રાખેલો છે. ઓકે, પણ મેં તમને કીધું એમ કે કોઈ બંધારણમાં ઉલ્લેખ કરેલો નથી કે ભાઈ 3 વર્ષનો રહેશે કે 5 વર્ષનો રહેશે. એ કોના ઉપર ડિપેન્ડ છે? રાષ્ટ્રપતિ ઉપર ડિપેન્ડ છે. હવે વાત કરીએ કાર્યો અને શક્તિઓ. તો ઓબીસી આયોગ છે એના કાર્યો શું હશે? તો સિમ્પલ છે, જેમ એસસી એસટી આયોગ હતો જે એસસી એસટી માટે કાર્યો કરતા હતા, એ જ રીતના આ બેકવર્ડ ક્લાસ છે એમના માટે કાર્યો કરશે. તો કોઈ પણ વર્ગને પછાત વર્ગમાં સામેલ કરવા તેમજ દૂર કરવા માટે સરકારને પ્રસ્તાવ મોકલશે. ઓકે, જેમ કે અત્યારે 104 જાતિ છે. ઓકે, એની અંદર સમજી લો કોઈ નવી જાતિને એડ કરવી છે પછાત વર્ગની અંદર, અથવા તો આ 104 માંથી કોઈને દૂર કરવી છે, તો એ માટેની ભલામણ આ આયોગ કરી શકે છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના સંબંધિત રક્ષણ સંબંધિત કાર્યોનું અન્વેષણ કરવું, દેખરેખ રાખવું અને એનું મૂલ્યાંકન કરવું. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના અધિકારો અને રક્ષણથી વંચિત ફરિયાદોની તપાસ કરવી. સરકારની પછાત વર્ગોના સામાજિક અને આર્થિક વિકાસની યોજના, ઓકે, જે યોજના બનતી હોય ત્યારે અંદર ભાગ લેવો, પાર્ટિસિપેટ કરવું, સલાહ આપવું, ઓકે, એડવાઇઝ આપી અને એમની પ્રગતિનું મૂલ્યાંકન કરવું, જે આગળ એસસી એસટીમાં જોઈ ગયા એ રીતના. આ આયોગ દર વર્ષે રિપોર્ટ કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. રાષ્ટ્રપતિ એને સંસદની અંદર મોકલશે. હવે જો રાજ્ય સંબંધિત કોઈ બાબત હોય તો રાષ્ટ્રપતિ એ રિપોર્ટને રાજ્યપાલને સોંપશે અને રાજ્યપાલ એને રાજ્યની વિધાનમંડળની અંદર ચર્ચા માટે રજૂ કરશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના સંરક્ષણ, કલ્યાણ, વિકાસ અને ઉન્નતિના કાર્યો માટે રાષ્ટ્રપતિ સંસદ દ્વારા બનાવેલા કાયદાઓને આધીન છે. યાદ રાખજો, સંસદ દ્વારા જો આ જે આયોગ છે ને એનું કામ ખાલી ને ખાલી ભલામણ કરવું છે. ઓકે, ભલામણ. ઓકે, આ આયોગ જેટલા પણ આયોગ છે એનું કામ શું છે? ખાલી ભલામણ કરવું. નિર્ણય ના લઈ શકે, કોઈ કાયદો બનાવી શકે નહીં. કાયદો કોણ બનાવશે? તો કાયદો સંસદ બનાવે છે. તો સમજી લો, આ ભલામણને આધીન કોઈ કાયદો બનાવે છે. કોણ? સંસદ. ઓકે, તો એ કાયદાને માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. તો એ કાયદા અનુસાર જ રાષ્ટ્રપતિને કામ કરવું પડશે. ઓકે, તો આમના માટે, સંરક્ષણ માટે, કલ્યાણ માટે, વિકાસ માટે કે ઉન્નતિના કાર્યો માટે આ ભલામણાના અનુસાર સંસદ દ્વારા કોઈ કાયદો બનાવવામાં આવે છે તો રાષ્ટ્રપતિ એ કાયદાને માનવા માટે આધીન છે. પછાત વર્ગ સંબંધિત કોઈ પણ ફરિયાદની તપાસ માટે આયોગ પાસે દીવાની ન્યાયાલયની સમાન અધિકાર છે, સત્તાઓ છે. મેં વાત કરી એમ, ઓકે, સિવિલ જે સત્તાઓ છે, ઓકે, એ બધી સત્તાઓ આ આયોગને પ્રાપ્ત છે. તપાસ કરી શકે છે, પૂછપરછ કરી શકે છે. હવે આની અંદર એક વસ્તુ જાણવા જેવી છે કે મેં તમને વાત કરી કે આને બંધારણીય દરજ્જો, આ આયોગને બંધારણીય દરજ્જો 102મો સુધારો થયો ત્યારે, તો આના અંતર્ગત બીજો એક નવો અનુચ્છેદ પણ એડ કરવામાં આવ્યો. તો 102માં બંધારણીય સુધારા 2018 અંતર્ગત એક બીજો અનુચ્છેદ પણ એડ કરવામાં આવ્યો, અનુચ્છેદ નંબર 342A. ઓકે, એ પણ જોડવામાં આવ્યો. હવે 342A શું કહે છે ધ્યાનથી સમજો. 342A એવું કહે છે કે સંસદ કાયદા બનાવીને કોઈ પણ વર્ગને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે યાદી છે એની અંદર જોડી શકે અને બહાર કાઢી શકે, જેની ભલામણ કોણ કરશે? મેં તમને કીધું એમ, આ આયોગ કરશે. તો આ આયોગ ભલામણ કરી શકે છે કે કઈ જાતિને એડ કરવી છે, કઈ જાતિને દૂર કરવી છે. તો રાષ્ટ્રપતિને ભલામણ કરશે, રિપોર્ટ છે એ રિપોર્ટની અંદર લખેલું હશે, એ સંસદમાં જશે, સંસદ એના ઉપર ચર્ચા કરશે અને સંસદ જોડે સત્તા રહેશે કે કઈ યાદીની, કઈ જાતિ છે એને આ યાદીની અંદર જોડવી છે, કઈ જાતિને એને બહાર કાઢવી છે. આગળ વાત કરીએ કે રાષ્ટ્રપતિ કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રદેશમાં હાજર સૂચના દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ જાહેર કરી શકે છે, પણ તે રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા પછી. ઓકે, મતલબ કે સમજી લો કે રાષ્ટ્રપતિને એવું લાગે કે ભાઈ ગુજરાતની અંદર એક જાતિ છે એને મારે પછાત વર્ગની અંદર એડ કરવી છે, તો રાષ્ટ્રપતિને સૌથી પહેલા ગુજરાતના રાજ્યપાલ છે એના જોડે પરામર્શ લેવી પડશે, થોડી સલાહ લેવી પડશે, વાર્તાલાપ કરવો પડશે કે ભાઈ આ એવી જાતિ છે જે તમારા રાજ્યની અંદર છે જેને આપણે પછાત વર્ગની અંદર એડ કરવાનું વિચારી રહ્યા છે. ઓકે, તો આ બાબત પણ આ અનુચ્છેદની અંદર લખેલી છે. ઓકે, તો આઈ હોપ સો આજનો લેક્ચર તમને ગમ્યો હશે. આ લેક્ચરની અંદર આપણે અનુસૂચિત જાતિ આયોગ, અનુસૂચિત જનજાતિ આયોગ અને ઓબીસી આયોગની વાત કરી, મેં ડીપમાં સમજાવી લીધું. હજુ કઈ ડાઉટ હોય નીચે કોમેન્ટ કરો, હું તમારો આન્સર જરૂર આપીશ. કંઈ પણ ડાઉટ હોય, એની ડાઉટ નીચે કોમેન્ટ કરી શકો છો. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.